કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તાલુકાની પાવનધરા ઉપર દેવભૂમિ દેવદરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદથી દેવભૂમિ દેવદરબાર જાગીર મઠના વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહંત બળદેવનાથ બાપાએ ઓગડનાથ બાપાની જય બોલાવી સૌને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પધારેલા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સંબોધન કરતા જણાવ્યું હતું, દેવદરબાર જાગીર મઠ સાથે હજારો વર્ષ પહેલાની લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. આ પવિત્ર ભૂમિમાં મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેમાં વડ, પીપળ, આંબા, મોસંબી વગેરેનું વૃક્ષારોપણ કરાયું છે. હવે વૃક્ષારોપણ એ લોકોનું જન આંદોલન છે, લોકોએ ઉપાડી લીધું છે, એટલે હવે 100% બનાસકાંઠા જિલ્લો હરિયાળી બનશે તેવું દેખાઈ રહ્યું છે. આ પ્રસંગે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અણદાભાઈ પટેલ વગેરે રાજકીય આગેવાન તેમજ સામાજિક આગેવાનો તેમજ પર્યાવરણ પ્રેમી લોકો બનાસ ડેરી કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઓગડનાથ બાપાની ભૂમિ ઉપર પધારેલા સૌ લોકોને ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો અને બાપાની ભૂમિના દર્શન કરી સૌ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. દેવદરબાર જાગીર ખૂબ પુરાણી હજારો વર્ષ પહેલાની અહીંયા આસ્થા શ્રદ્ધા જોડાયેલી છે એવા ઓગડનાથ ધામ જગ્યા ઉપર બળદેવગીરી બળદેવનાથ બાપુના સાનિધ્યમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ ત્યાં થયો. મોટા પ્રમાણમાં વડ, પીપળ, ખળાઉ, આંબા, મોસંબી, જામફળ, ચીકુ વગેરે ઝાડ અહીંયા એનું વાવેતર થયું. એના સંરક્ષણ માટેની પણ વ્યવસ્થા થઈ, ડ્રીપ ગોઠવાઈને ખૂબ સરસ. તો આ એક પ્રજાનું જન આંદોલન છે અને પ્રજા હવે એને ઉપાડી લીધું છે અને 100% ધરતી માતાને હરિયાળી ચૂંટણી ઉગાડવાનું કામ બનાસકાંઠા કરી શકશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ.